ડિયર સ્ટુડન્ટ્સ ઓર ટુડેઝ વર્ડ ઇઝ સ્કેડ જેની સ્પેલિંગ છે એસસીએ આર ઇડી સ્કેડનો ગુજરાતી અર્થ છે ડરી ગયેલો કે ગભરાયેલો આ શબ્દ એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે આવો જોઈએ નીચેના ત્રણ ફોટોઝમાં કોને કોને સ્કેડ એટલે કે ડરી ગયેલો કે ગભરાયેલો બતાવવામાં આવ્યું છે ઇન ફર્સ્ટ ઇમેજ અ સ્કેટ ગર્લ આફ્ટર વોચિંગ હોરર મૂવી એટલે કે હોરર મૂવી જોઈને ડરી ગયેલી છોકરી ઇન સેકન્ડ ઇમેજ સ્કેટ માઉસ વુ વોસ્ટ બિગ કેટ એટલે કે મોટી બિલાડીને જોઈને સ્કેટ એટલે કે ડરી ગયેલો ઉંદર એન્ડ ઇન થર્ડ ઇમેજ સ્કેડ બોયસ આફ્ટર વોચિંગ ટ્રાફિક પોલીસ ઓન રોડ એટલે કે રોડ પર ટ્રાફિક પોલીસને જોઈને સ્કેટ એટલે કે ડરી ગયેલા છોકરાઓ આવો લિંક ટુ રિમેમ્બરમાં સ્કેટને યાદ રાખવા રેડ કલરના સ્કાયનું ઉદાહરણ જોઈએ સ્કાય રેડ કલરનું જોઈને બધા સ્કેટ થઈ ગયા એટલે કે ડરી ગયા વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો સ્કેટવર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ ફેરફુલ અઇટન્ટ આવો સ્કેટવર્ડની ફેમિલી લેસ જોઈએ ફર્સ્ટ છે સ્કેર જે એક વર્બ છે પછી છે સ્કેરી જે એક એડજેક્ટિવ છે અને લાસ્ટમાં છે સ્કેટ જે પણ એક એડજેક્ટિવ છે અને આપણો આજનો વર્ડ પણ છે આવો સ્કેટ વર્ડના સિનેનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે અફ્રેડ પછી એન્શિયસ એના પછી ફિયરફુલ પેનિક્ડ અને ટેરિફાઇડ

didn't you get paid?" "i was paid very well with a beautiful goat. but that goat was some magical or charlatan creature. three people saw that goat on the way, and she looked like dog to someone, or someone saw her as a pig, or to someone she looked like a calf. i was scared, i was scared, i was scared. And left the goat in the forest. If I had bought that goat here at home, she would harm us in some way. Our video clip the English sentence shoy. Suresh said, I was scared and left the goat in the forest. If I had bought the goat here at home, she would harm us in some way. Suresh? અને તે બકરીને જંગલમાં જ મૂકી આવ્યો જો હું તે બકરીને લાવ્યો હતો તો તે આપણને કંઈ પણ રીતે નુકસાન કરતે આજના ક્વિઝમાં નીચે આપેલા ચાર ઓપ્શન્સમાંથી કયો વર્ડ સ્કેડની જેમ લગભગ સેમ મિનિંગ ધરાવે છે તે તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ કન્ફ્યુઝ પછી બી ટેરિફાય સી અવોઇડ અને ડી બોર આનું સાચું અસર હું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યશ્રેના વર્ડ બાઉન્ટી ના યુઝનું અસર હતું ડી પનિશમેન્ટ તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે ફક્ત વિડીયો જોઈને મૂકી દેવાનું નથી યુ હેવ ટુ ટ્રાય ટુ યુઝ ટુ ડેઝ વર્ડ પ્રોપરલી વિથ ફાઈવ પીપલ ઇન યુર સ્પીકિંગ એન્ડ એઝ યુ નો વી ગેરંટી યુ દેટ યુ વિલ રિમેમ્બર ઇટ્સ મિનિંગ એન્ડ ઇટ્સ યુસેજ ફોર લાઇફ ટાઈમ થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે Stay happy and keep speaking a little English every day. See you tomorrow with a new word.